एकलव्य विद्या संकुल। वंदे मातरम विद्यार्थी मित्रों। विद्यार्थी मित्रों, कविओए अने कुदरत प्रेमीओए जेने ऋतुओनी महाराणी कही छे, एटले के वर्षा ऋतु ए बधी ऋतुओनी राणी छे, तेवी वर्षा ऋतु सृष्टिनुं सौभाग्य, मानव जीवननी गंगोत्री, जीव मात्रनो आधार, देशनी भाग्य विधात्री अने आपणी ए अन्नपूर्णा छे। जेम के उनाळाना आकरा ताप અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાના વધામણા થતાં જ પ્રકૃતિમાં પ્રાણ પુરાઈ જાય છે। વનોની વનસ્પતિઓ, વૃક્ષો નવપલ્લવિત થઈ વર્ષાના તોફાની પવન સાથે ડોલી ઉઠે છે। ધરતીએ જાણે લીલી ચૂંદડી ઓઢી હોય એવું લાગે છે, એવી શોભા ચો તરફ વધી જાય છે। એટલે કહેવાય છે કે વર્ષા આવી ધન ધાન્યની પતરાણી લાવી। નદી, સરોવર, કૂવા, તળાવો, ઝરણા, જળાશયો પાણીથી છલકાઈ જાય છે। ઉનાળાના નિષ્પ્રાણને સૂકી ધરતી વરસાદમાં નહીને લીલીછમ બની જાય છે ને સમગ્ર કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, એવી જ વર્ષાના વધામણા કરતું એક સરસ મજાનું કાવ્ય આજે આપણે ભણીશું, જેનું નામ છે રાનમાં। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું નામ છે રાનમાં, એટલે કે જંગલમાં। કવિનું નામ છે ધ્રુવ ભટ્ટ અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત। સૌ પ્રથમ આપણે કવિ પરિચય મેળવીશું। તો ધ્રુવ ભટ્ટનો જન્મ 8/5/1947 થયો છે। ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું। હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે। તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અતરાપી, અકુપાર જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપી છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। ત્યાર પછી શૃણવંતુ અને ગાય તેના ગીત નામે બે કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ઉડિયા ભાષાઓમાં અનુવાદ થયા છે। ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે। ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતરમન સુધી થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિતાને વિસ્તારથી સમજીશું એ પહેલાં કાવ્યગાન કરીશું। ગાધે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાધે છે રાનમાં, વાડ પરે સુતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસુ ગાધે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાધે છે હવે ઉતરશે ધોધમાર હેઠું, બીજા તવાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસુ ધાર ધાર બેઠું, કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસ
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જોયું કવિ પરિચય અને કાવ્ય ગાન કર્યું. તો આવતા ભાગમાં આપણે કવિતાને વિસ્તારથી સમજીશું.